નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા સરસ. હવે આપણે આગળના વિડિયોમાં દ્વિઘાત બહુપદીના અવયવ પડ્યા હતા અને 2.4 નો 5માં દાખલામાં તમને બે દાખલો હોમવર્ક મળ્યો. 2.4 નો ચોથો દાખલો તમને વિડિયો નંબર 11 અને 12 માં કરાયો. દાખલા નંબર 2.4 માં પહેલો, બીજો અને ત્રીજો એનો અભ્યાસ આપણે કરી ગયા છે. એ પ્રેક્ટિસ માટે તમારે કરવાનું છે, એ હું કરાવવાનો. અજો લગભગ થઈ ગયા હોય તો તમારા હશે, એક બે લગભગ થઈ ગયા ઉદાહરણમાં લીધા હોય બરોબર. તો એના ઉપરથી દાખલા નંબર 1, 2 અને 3 એટલે કે સ્વાધ્યાય 2.4 તમારે બાકી પૂરું કરવાનું છે. રેડી? હવે સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 1, 2, 3 માં એ અવયવ પરને વળે રીતમાં ને એમાં થઈ ગયા હશે બરોબર. ઉદાહરણ તમે 1-2 દાખલા લીધા છે, બાકીના તમારે કરવાના રહેશે. ચાલો, તો હવે આપણે જે ચેપ્ટર ચાલુ થાય છે તે એક અહીંથી અલગ જ ટર્ન, એ નામ કહેવાય ને ન્યૂટન લઈ લીધા. મોટો વળા બે ચેપ્ટર અહીંથી શું કામ? તો કે આગળ એટલે કે ભવિષ્યમાં તમે જેટલો અભ્યાસ કરશો તેમાં પણ અવારનવાર ઉપયોગી થશે. તેમજ આ નિત્ય સમ તમને જ્યારે બોર્ડ ઉપર હેડિંગ લગાય છે બરોબર, બેઝિક નિત્ય સમ એમ કે. પણ નિત્ય સમ એટલે શું? તો કે નિત્ય સમ એટલે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ, બેઝિક નિત્ય સમ આ બરાબરની ડાબી બાજુ એ અને બી ની જગ્યાએ જે કિંમત મૂકો એ જ કિંમત બરાબરની જમણી બાજુ એ અને બી ની જગ્યાએ મૂકો તો બે બાજુ સમાન વેલ્યુ થાય એવા નિત્ય સમ આપણા ગણિત શાસ્ત્રીઓએ બોલતા એવા બેઝિક નિત્ય સમ તમારા અભ્યાસક્રમમાં એવા 8 જેટલા મૂક્યા, બહુ વધુ નથી. એમાંથી 4 નિત્ય સમ તો તમે ધોરણ 8માં બીજા સેમમાં એટલે અભ્યાસ કરી ગયા છો. ધોરણ 8માં તમે 4 નિત્ય સમ તો અભ્યાસ કરી ગયા છો, નવા 4 શીખવાના છે બરોબર. એ જ ટોટલ 8 આવે છે. તો અત્યારે હું એક સાથે બધા નિત્ય સમ નથી લખાવતો. એક નિત્ય સમ તેનું ઉદાહરણ, બીજો નિત્ય સમ તેનું ઉદાહરણ, ત્રીજો નિત્ય સમ તેનું ઉદાહરણ, એ રીતે હું લખાવતો રહીશ. પછી આગળ આગળ જેમ આપણે દાખલા વધારશે તેમ તેમ નિત્ય સમ ઓળખવાનું કે આમાં કયો નિત્ય સમ જેવું સ્વરૂપ લાગે છે તો એ પ્રમાણે એ ખાસ ઓળખતા હોવું જોઈએ. હું તમને કહેતો જાઉં એટલે કે હવેથી વિડિયો નંબર 14 બરોબર, આજે આપણો પાઠ 14, ત્યાંથી તમારે ખાસ વિડિયો બબે વાર જોવો જોઈએ. કાંઈ વાંધો, એક એક શબ્દ મગજમાં ઉતરવો જોઈએ. નિત્ય સમને કેમ ઓળખવું, કયો દાખલો, કેવા નિત્ય સમયમાં કયો નિત્ય સમ વપરાશે તો આપણે વિસ્તરણ કરો અવયવ પડે એમ થાય બરોબર, એ ખાસ મહત્વનું છે. ચાલો, પેલો નિત્ય સમ ધોરણ 8 માં તમારે આવતો જ કે આખા કૌંસનો વર્ગ હોય, આખા કૌંસનો વર્ગ હોય, વચ્ચે જે પ્રમાણે નિશાની આવતી હોય એ પ્રમાણે મધ્યમ વર્ગની નિશાની રહીએ. ચાલો, આખા કૌંસનો વર્ગ છે પેલા પદનો વર્ગ આ નિશાની મધ્યમ પદની 2 × પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. પેલું પદ એટલે અહીંયા a ગણવું, બીજું પદ એટલે b ગણવું. ચાલો, પેલો પદનો વર્ગ એટલે a² 2 × પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે b². હવે આ નિશાની કોની છે? તો કે મધ્યમ પદને જ લાગે. પેલું અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવશે, પેલું અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવશે, મધ્યમ પદની નિશાની આવી લાગે. તો એના જેવું પાછું આપણે ઉદાહરણ લીધું તો 3x + 5 નો વર્ગ. ચાલો, પેલા પદનો વર્ગ જે નિશાની મધ્યમ પદને 2 × પેલું પદ બીજું પદ, 2 × પેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. આખા કૌંસનો વર્ગ એટલે 3 નો વર્ગ 9, x નો
આપણો પેલો નિત્ય સમયનો ઉપયોગ જાણ્યો. હવે આમાં તમને કેવા કેવા દાખલા આવી શકે તો કે અહીંયા અંશ અને છેદ દ્વારા આવે, પોઈન્ટ સ્વરૂપની રકમ આવે, વર્ગમૂળ દ્વારા પદની પણ રકમ આવી શકે. કોઈ પણ રકમ તમને મૂકે નિયમ આ કયો, પેલા પદનો વર્ગ બે ગુણ્યા પેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ વચ્ચે આ જે દિશાની હોય મધ્યમ પદને મૂકવા એનું અને છેલ્લું પદ હંમેશા પ્લસમાં જ આવશે. ચાલો હવે બીજો નિત્ય સમ લઈએ તો a માઈનસ b નો વર્ગ બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર બરોબર છે. તો આમાં તો ફેર શું કાઈ નહીં, મધ્યમ પદની નિશાની જો આમાં બરાબર ની ડાબી બાજુ આખા કૌંસનો વર્ગ, આમાં બરાબર ની ડાબી બાજુ આખા કૌંસનો વર્ગ, આમાં પેલું પદ છેલ્લું પદ પ્લસમાં, આમાં પેલું પદ છેલ્લું પદ પ્લસમાં, નિશાનીમાં ફેર શું, અહીંયા પ્લસ છે અહીં માઇનસ છે, અહીં તો મધ્યમ પદ પ્લસ છે અને આમાં મધ્યમ પદ માઇનસ છે, પેલું છેલ્લું તો હંમેશા પ્લસ જ રહેવાનું. ચાલો તો આનું પણ એક ઉદાહરણ લઈ લઈએ, સાથે સાથે ઉદાહરણ કરાવતો જાય એટલે તમને ખ્યાલ પણ આવતો જાય કે 9y માઇનસ 5 હો. ચાલો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચાલો અહીંયા 81y નો વર્ગ 9 વત્તા 45 2 90y પ્લસ 25 જવાબ ચાલે છે. તો 8 માં આવતો ને. ચાલો હવે ત્રીજો નિત્ય સમ. તો કે ત્રીજો નિત્ય સમ a પ્લસ b a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, બંને કૌંસના પદની નિશાની સરખી હોય કે નહીં, અલગ અલગ બંને કૌંસના પદ સરખા હોય, ખાલી માત્ર નિશાનીમાં જ ફેર હોય અને ગુણાકારમાં હોય વચ્ચે કારણે ગુણાકાર, તો શું કરો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો. હવે આ કૌંસ આ માપે કે આ માપે કાઈ ફેર પડશે નહીં, તમારે શું જોવાનું ઈ ખાસ યાદ રાખો, કઈ રીતે ઓળખવું તો કે બે કૌંસના પદ સરખા, માત્ર નિશાનીમાં જ ફેર હોય પદ સરખા, માત્ર નિશાનીમાં ફેર હોય તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, ઊંધું પણ આવી શકે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એટલે વિસ્તરણ કરો તો આ આવે, આ એમ કે અવયવ પાડો તો આ બરાબર. તો એમ પૂછે તો એનો એક માત્ર a
x વર્ગ કૌંસમાં પ્લસ a પ્લસ b x પ્લસ a બરોબર ને ચાલો ઉદાહરણ લઈએ આ શું છે ખબર છે તમને અવયવ કયા કઈ છે x plus a અને x plus b બે કૌંસમાં એક એક પદ સમાન હોય બીજું બીજું પદ અલગ અલગ હોય એ ઓળખવાની રીત લઉં છું બે કૌંસમાં એક એક પદ સમાન હોય બીજું બીજું પદ અલગ હોય ત્યારે સમાન પદનો વર્ગ અલગ પદ સરવાળામાં ગુણાકારમાં x અલગ પદનો ગુણાકાર એ b તો એમાં આપણે જોઈએ તો કે y plus 2 y plus 3 ચાલો બે કૌંસમાં એક એક પદ સમાન બીજું બીજું પદ અલગ અલગ તો સમાન પદનો વર્ગ અલગ અલગ પદનો સરવાળો પ્લસ 2 પ્લસ સમાન પદ વડે ગુણાકાર પ્લસ અલગ અલગ પદનો ગુણાકાર ચાલો y સ્ક્વેર 3 ને 2 5y પ્લસ 3 2 6 યાદ કરો 6 ના અવયવ પાડો સરવાળો તો 5 આવે તો તમને જવાબ આવી જાય કે કીધું ને કે અવયવ છે સમજાણું આ ચોથો અંકીય સંબંધ આમાં પછી પ્લસ માઇનસ એવું આવી શકે છે આમાં પ્લસ માઇનસ આવી શકે છે જો આ માઇનસ 2 હોત તો એ જ્યાં જ્યાં દેખાય ત્યાં માઇનસ 2 મૂકતા છે ઉદાહરણ જોયું p માઇનસ 3 p પ્લસ 7 ચાલો એક એક પદ સમાન બીજું બીજું પદ અલગ તો સમાન પદનો વર્ગ એટલે કે p નો વર્ગ અલગ અલગ પદ કૌંસમાં લખવાના નિશાની સાથે સમાન પદ ગુણાકારમાં કરવા પછી અલગ અલગ પદનો ગુણાકાર રેડી ચાલો આમાં p² માઇનસ 3 પ્લસ 7 એટલે પ્લસ 4p પ્લસ માઇનસ માઇનસ 7 તેથી 21 આ એનો જવાબ સમાન નિશાની હોય તો એ રીતે અલગ અલગ પડતી હોય તો એ રીતે જ્યાં પ્લસ 7 ની જગ્યાએ માઇનસ 7 હોય તો એ રીતે કરો બરોબર ચાલો તો આ ચારે દ્વિતીય સંબંધ ખાસ યાદ રાખજો એવું લાગે તો બીજી વાર વિડિયો જોઈ લેવાનો જે જે હું પેટી કરું છું એ તમારા દ્વિતીય સંબંધ છે એના ઉપરથી તમારે દાખલા ઓળખવાના આવશે કે આમાં કયો નિત્ય સમલાક છે કેમ ઓળખવો એ પણ હું તમને કહેતો જાઉં છું તો કે સૌ પ્રથમ પહેલો નિત્ય સમજાવો તો આખા કૌંસનો વર્ગ હોય બીજો નિત્ય સમ તો કે એમાં આખા કૌંસનો વર્ગ હોય વચ્ચે માઇનસ હોય ત્રીજો નિત્ય સમ બે રીતે ઓળખવામાં આવે છે તો કે કૌંસ ઉપર જુઓ હોય તો કે બંને પદ સરખા ખાલી નિશાનીમાં ફેર હોય બીજી રીતે જો હોય તો કે બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય વચ્ચે માઇનસ હોય એ રીતે પણ પૂછે તો એ રીતે જોવામાં આવે આમાં ચોથામાં તો કે બંને પદ બંને કૌંસમાં એક જ પદ સમાન હોય બીજું પદ અલગ હોય બરોબર એ રીતે ઓળખવાનો નિત્ય સંબંધ ખાસ યાદ રાખવા ઓછામાં ઓછા 20 થી 30 વખત દરેક નિત્ય સંબંધ 8-8 નિત્ય સંબંધ 20 થી 30 વખત લખવાનું જ્યાં સુધી પાકા કડવડાટ ન આવડે ત્યાં સુધી લખતા રહે ચલો સૌ પ્રથમ આ ચારે નિત્ય સંબંધ લઈ સોલ્વાડી ચાલો ચાર નિત્ય સંબંધ જોઈ ગયા બાદ હવે પાંચમો નિત્ય સંબંધ એટલે કે a plus b plus c આખા કૌંસનો વર્ગ a plus b plus c આખા કૌંસનો વર્ગ એટલે કે કૌંસની અંદર ત્રણ પદ હોય પહેલો અને બીજો નિત્ય સંબંધમાં કૌંસની અંદર બે પદ આમાં કૌંસની અંદર ત્રણ પદ હોય અને આખા કૌંસનો વર્ગ આપ્યો હોય તો શું કરવાનું વિસ્તરણ કેમ કરવાનું ત્રણેય પદનો પહેલા વર્ગ કરતા પછી 2 ગુણ્યા પહેલું બીજું પદ 2 ગુણ્યા બીજું ત્રીજું પદ અને 2 ગુણ્યા ત્રીજું પેલું પદ
યાદ આવી રીતે લખાય તો કે a plus b plus c આખા કૌંસનો વર્ગ હોય તો a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2c કઈ રીતે ઓળખવો તો કે કૌંસની અંદર ત્રણ પદ હોય અને આખા કૌંસનો વર્ગ જમણી બાજુથી ઓળખવાનું કે તો ત્રણ પદનો વર્ગ હોય અને દરેક બીજા ત્રણ પદ પાછળ હોય એમ ઓળખવું ઉદાહરણ 19 કઈ તેના જેવું જ કહે છે તો કે પહેલા પદને 3a બીજા પદને 4b ત્રીજા પદને 5c આખા કૌંસનો વર્ગ હોય તો શું કરવાનું તો કે પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ આખા કૌંસમાં વર્ગ થઈ ગયા હવે 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 3a અને 4b પ્લસ 2 ગુણ્યા બીજું પદ અને ત્રીજું પદ 4b અને 5c પ્લસ 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ એટલે 5c અને 3a 6 પદ હોય ચાલો હવે આમાં વર્ગ કરો તો 3 નો વર્ગ 9 a સ્ક્વેર આમાં વર્ગ કરો તો 16 b સ્ક્વેર થાય 5c નો વર્ગ કરો તો 25 c સ્ક્વેર થાય 3 4 12 2 24 ab 4 નો 8 5 40 bc 5 નો 10 33 AC અથવા CA આ એનો જવાબ છે 24 AB સમજાણો ચાલો તો હવે છઠ્ઠો આપણો છઠ્ઠો દ્વિતીય સંઘ સોરી તો છઠ્ઠો દ્વિતીય સંઘ એ ઘનનો દ્વિતીય સંઘ છે તો કે a plus b નો ઘન બરાબર a ઘન plus b ઘન plus 3ab કૌંસમાં a plus a plus b આખા કૌંસનો ઘન હોય તો શું કરવું તો કે બે પદનો ઘન કરવાનો પછી 3 ગુણ્યા આ બે પદ ગુણાકાર કરવાનો પછી એ આખો કૌંસ એ plus b ચાલો તો a માં દ્વિતીય સંખ્યા ઉદાહરણ જોઈએ તો 3a plus 4b નો ઘન આવી રીતે આવે તો જોવો જે આખા કૌંસમાં બે પદ છે આખા કૌંસનો ઘન હોય ઘનવાળો દ્વિતીય સંઘ ચાલો પહેલા પદનો ઘન એટલે 3a નો ઘન બીજા પદનો ઘન એટલે 4b નો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ 3a અને 4b પછી આમાં 3a પ્લસ 4b આખું પદ જે કામ છે કોઈનો ચાલો આનો ઘન કરવાનો વર્ગનો થઈએ તો 27 એ ઘન આમાં ચોકે ચોકે 16 64 b ઘન આમાં 3 3 9 4 36 ab આમાં 3a plus 4b ચાલો હવે શું કરશે તો કે કૌંસમાં અંદર ગુણાકાર કૌંસમાં અંદર ગુણાકાર કરાવો એટલે પહેલા બે પદ ગુણન કરીએ તો કે 27 a ઘન 64 b ઘન 36 તેરી 108 ab ગુણ્યા a એટલે a બે વાર આવે અહીં છે ને અહીં તો એ સ્ક્વેર બી હવે 36 4 144 એ એક વાર છે બી બે વાર છે તો બી સ્ક્વેર 144 બી એ બી સ્ક્વેર એક વાર એ બે વાર પદનો વર્ગ એ સ્ક્વેર બી અને બીજું બી સ્ક્વેર આવશે સમજાણો આ છઠ્ઠો નીતિ છે આ રીતે ગણતરી કરો ઊંધું પણ આવે જ્યારે આવશે ત્યારે કરાવો ચાલો હવે સાતમો નિત્ય સંઘ સાતમો નિત્ય સંઘ શું કહે તો કે માઇનસ માં ઘન વાળો હોય માઇનસ માં ઘન વાળો હોય તો શું કરે તો કે ચાલો a માઇનસ b નો ઘન તો a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસ માં a માઇનસ a માઈનસ b નો ઘન હોય તો a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab કૌંસમાં a માઈનસ b અહીંયા બધે પ્લસ થાય છે ઓમા માઈનસ 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 આમાં પ્લસ પ્લસ એટલે એ રીતે યાદ રાખો તો પણ ચાલે ચાલો હવે ઉદાહરણ લઈએ ઉદાહરણમાં તમને લઈ
तो 5p माइनस 3q पहला पद नो कम माइनस बीजा पद नो कम माइनस तौर गुणिया पहलू पद बीजू पद का विस्मार छे रहते एक छे चलो पांचवां भाग करो तो 125 पी घन माइनस 47 क्यू घन माइनस 5 तेरी 15 तेरी 45 पी क्यू काउंस मा 5p माइनस 3q चलो हवे आमा अंदर गुणावाना आने बे काउंस तो 125p घन माइनस 47q घन 45 पंचा 225 थासे p स्क्वायर क्यू p बे वाच हवे 45 p क्यू ने अंदर गुणावाना माइनस माइनस प्लस थाय 45 તેરી 135 પી ક્યુ સ્ક્વેર ક્યુ દેવા છે સમજણ તો આ રીતે એનો જવાબ થાય આ રીતે એનો જવાબ થશે આ સાત વિત્તીય સહ એનો અભ્યાસ આપણે કરીએ કે બીજા બીજા પાઠમાં 5 6 7 પછી ત્રણ વિત્તીય સહ બરોબર એ જોવાના છે સૌપ્રથમ પહેલા આપણો સ્ક્રીનશોટ પાડી લો ચાલો તો હવે હજી ત્રણ વિત્તીય સહ છે તે આપણે આગળના વિડિયોમાં અભ્યાસ કરીશું બરોબર ચાલો તો આ સાત વિત્તીય સહને તમે કડકડાટ નાતે નિંદરમાં ઉઠાણ પૂછે કે હાલ અમે તે સંભોલી ગયા આડા આપણા ગમે તે ભૂમિ પૂછે જમણી બાજુ પૂછે ડાબી બાજુ આવી જાવ જોઈએ ડાબી બાજુ પૂછે જમણી બાજુ બોલવા બધા દ્વિતીય સમમાં સાતે સાત દ્વિતીય સમ લખીને પાકા કરજો ઓછામાં ઓછા 20 થી 30 વાર લખવા બરોબર તો જ આવડશે અને આગળ કામમાં આવશે કેમ કે આ જ ટર્મ હવે જે સ્ટાર્ટ થાય છે એમાંથી જ પરીક્ષામાં મોટા ભાગો આવશે અત્યાર સુધી તો અવયવ જ પાડ્યા ભાગાકાર કર્યા બીજું કાંઈ નવું નથી કર્યું x + 1 નો અવયવ ક્યારે કહેવાય તો કે x ની જગ્યાએ માઈનસ મૂકી કે બહુપદી કિંમત 0 આવે કહેવાય નો કહેવાય એવું કહેવું x ની જગ્યાએ કિંમત જ મૂકી બરોબર ને ચાલો તો હવે આવા સાતે સાત વિત્તીય સહ ની દાખલાની તમારી રીતે પ્રેક્ટિસ કરતી રહેવી જો ઉદાહરણ જોવા ટેક્સ્ટ બુકમાં કે આમાંથી કયા નિત્ય સમ પ્રમાણે ગણ્યા છે કઈ રીતે દાખલા ગણ્યા છે બરોબર ચાલો ઘરે રહો સુરક્ષિત રહો પ્રેક્ટિસ કરતા રહેજો સાથે સાથે નિત્ય સમની કડકડાટ મોઢે રાખજો બરોબર ચાલો હવે આગળના વિડિયોમાં આપણે બાકીના નિત્ય સમ જોઈશું જય હિન્દ જય ભારત